ભાજપના વિવિધ સ્થળના સંયોજકોની બેઠક પ્રદેશ સંગઠન મહામંત્રી પ્રદેશ મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 13માં આવેલા ખોડિયાર નગરમાં વિસ્તારમાં ડિમોલિશન શરૂ કરાયું છે. ખોડિયાર નગરમાં ટીપી રોડ પસાર થવાનો હોવાથી ડિમોલિશન કરવામાં આવ્યું છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા 80થી વધુ મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. મેગા ડિમોલિશનમાં મનપાની ટીપી શાખા, પીજીવીસીએલ, મનપા વિજિલન્સ, શહેર પોલીસ વિભાગો જોડાયા હતા. ડિમોલેશનના પગલે રાજકોટ શહેર પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 13માં કોઠારીયા ટીપી સ્કીમ 13ના 7.5 મીટર, 12 મીટર અને 15 મીટરના 3 ટીપી રોડ છે. એ ટીપી રોડ ઉપરના મકાનો જે છે એ નડતર રૂપ હતા અને ડ્રેનેજની મેઇન લાઇન રાખવા માટે ડ્રેનેજ શાખામાંથી પત્ર આવેલો હતો. એના અનુસંધાને આ ટીપી રોડ ખુલ્લા કરાવવાના જરૂરી હતા. એ જરૂરી કરવા અનુસંધાને અમારી ટાઉન પ્લાનિંગ શાખાના તમામ સ્ટાફ, ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ, રોશની શાખા અને મેઇન અમારા વિજિલન્સ અધિકારી શ્રી અને માલવય નગર પોલીસ સ્ટાફ, એ બધા અત્યારે સાથે છીએ. અમારી કુલ 6 ટીમ કામ કરે છે. 6 ટીમના 6 જેસીબી છે અને બધી જગ્યાએ કેટર થઈ અને અત્યારે ઓલમોસ્ટ 40% જેવું કામ પૂરું કરી નાખ્યું છે. અને ટોટલ અમારી જે જમીન છે એ 5400 ચોરસ મીટર જેવી ખુલ્લી થઈ છે અને આશરે 12.80 કરોડની જેવી જમીન ખુલ્લી થઈ છે. એકચ્યુઅલી લેઆઉટ જે છે જે તે વખતે બિનખેતી થયેલો હતો, પરંતુ આ લોકોએ દસ્તાવેજ વગર એ જમીનમાં કોઈ પણ રીતે કબજો હતો. એમની પાસે માલિકીની જમીન એમની પોતાને કોઈને રેવન્યુ રેકોર્ડ્સ નથી. એ તો બહુ જૂની છે, એ અમારા રેકોર્ડમાં અત્યારે ક્યાંય ઉપલબ્ધ નથી. એ લોકોને 1.5 વર્ષ પહેલાં આશરે માર્ચ 2020માં નોટિસ આપવામાં આવેલ હતી. ટીપી સ્કીમના નિયમ અનુસાર એને વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ જોગવાઈ નથી, એટલે એ કરવામાં આવેલ નથી.